नमस्कार, ZSTVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકાના કોર્પોરેટર રાજુશાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. તલોદ નગરપાલિકાના કોર્પોરેટર રાજુ શાહે એક મહિલા સાથે દુષ્કર્મ કરતા તલોદ ખાતે નોંધાઈ પોલીસ ફરિયાદ. જ્યારે કોંગ્રેસના ચૂંટાઈ આવેલા રાજુ શાહ સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ હતી. તલોદ એક મહિલાએ દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ છે. મહિલા નિવેદનમાં જાણવા મળ્યું હતું કે રાજુ શાહે પોતાની માયાજાળમાં ફસાવીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધીને મહિલાને ગર્ભવતી બનાવી હતી. એટલું નહીં પરંતુ જોગણી માતાજીના મંદિરે લઈ જઈ માર્ગમાં સિંદૂર ભર્યું હતું. જ્યારે વારંવાર મહિલા સાથે દુષ્કર્મ કરતા તેમજ ત્રાસ આપતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે તલોદ પોલીસ ફરિયાદ નોંધી તલોદ PSI પરાડિયા આ કેસ તપાસ કરી રહ્યા છે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. ઘટનામાં રાજુ શાહ ટાસ્ક ફોર્સ ચલાવે છે, વાણિયો છે, કોર્પોરેટર છે. એ 7 વર્ષથી મારા જોડે જબરદસ્તી સંબંધ રાખતો હતો, માર જુડ કરતો, તરાસ આપતો, ઘેર આવતો, ધમકી બતાવતો, મારવાની, કાપી નાખવાની, શારીરિક સંબંધ બનાવતો જબરદસ્તી. બધા રીતે સંબંધ પૂરા કર માર જુડો, નહીં તને તને મારી નાખીશ, તને હું નહીં ભૂલવા દઉં, મૂકીશ નહીં આખી જિંદગી. તારું બી તારા ધણીને બી તારા શરીરને અડવાની દેવાનું, તારા શરીર પર બધો હક જ મારો છે. હું કહું એ જ તારે કરવાનું, હું કહું એ જ તારે બેસવાનું, ઉઠવાનું. એવું ધમકી બતાવતો, 7 વર્ષ રિલેશન રાખતો મારી જોડે. હું ગભરાતી એનાથી બી હતી, કારણ કે એ વ્યક્તિ તો ડોન જેવો હતો, મોટો માણસ છે, એટલે મને બીક લાગતી. તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આલી છે ને, એ મેં આજ કારણે જે બોલું છું ને એ જ કારણે ફરિયાદી આલેલી છે. એબોશન કરાવ્યું સિવલમાં ડોક્ટર છે, હિંમતનગર સિવિલ હોસ્પિટલ તલોદ સિવલમાં. રાજુ